હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ દહીંવાળો રોટલો બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. અંડા રોટલા લીધા છે, એને આપણે એકદમ નાના નાના ટુકડા કરી દેવાના છે. જો આવો થોડો ઝીણો ભૂકો કરી દેવાનો. હવે આપણે આને સાઈડ ઉપર રાખી દઈશું. હવે એક ખલની અંદર મેં આ 12 થી 13 લસણની કળી લીધી છે, અને 1 ટીસ્પૂન લાલ મરચું, એ બંનેને આપણે ખાંડી કરીશું. આપણું આ લસણ ને મરચું વટાઈ ગયું છે. હવે આપણે કઢી લઈશું અને રોટલો વઘારી લઈશું. વઘારવા માટે મેં એક કઢાઈ મૂકી દીધી છે, એની અંદર 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું, 1/4 ટીસ્પૂન રાઈ એડ કરીશું. રાઈ તતડી ગઈ એટલે એની અંદર મેં 2 લીલા મરચાં, 4 કે 5 લસણની કઢી અને 10 થી 12 લીમડાના પાન એડ કર્યા હતા. એ વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે. અને જે આપણે લસણની ચટણી વાટી હતી એ પણ એડ કરી હતી. હવે એની અંદર 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું અને 1/2 ટીસ્પૂન બીજું લાલ મરચું એડ કરીશું અને 1 વાટકી દહીં એડ કરીશું. આ વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. હવે એની અંદર આપણે 1/2 કપ પાણી એડ કરીશું, 1/2 વાટકી આપણે પાણી એડ કરીશું. આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે આને આપણે થોડું ઉકળવા દઈશું. આની અંદર આપણે આ રોટલો એડ કરી દઈશું. હજી 1/4 કપ જેટલું આપણે પાણી એડ કરીશું. હવે 2 મિનિટ એકદમ ધીમી ફ્લેમ પર થવા દઈશું. ઉપરથી થોડું આપણે લીલું લસણ એડ કરીશું. હવે 1 વખત સારી રીતે હલાવી લઈશું. હવે આપણો આ રોટલો થઈ ગયો છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આ કાઠિયાવાડી સ્ટાઇલ દહીંવાળો રોટલો આપણો તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.